ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજનામાં 5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું છે. ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પૂરી પાડવા વર્ષ 2024-25 બજેટમાં નમો લક્ષ્મી યોજના જાહેર કરેલી છે. ધોરણ 10 અને ધોરણ 12 આશરે 5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે. નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ 9 અને ધોરણ 11 વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ 9 અને ધોરણ 11 વિદ્યાર્થીનીઓનું પણ રજીસ્ટ્રેશન વધશે અને રજીસ્ટ્રેશનની સંખ્યામાં લગભગ બમણો વધારો થશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવેલું હતું. નમો લક્ષ્મી અને નમો સરસ્વતીની યોજના જે ગત બજેટ વખતે મંજૂર કરી હતી, આ બંને યોજનાઓ ચાલુ વર્ષથી જ અમલ કરવા માટેની આપણે શરૂઆત કરી દીધી છે. અને સાથે નમો લક્ષ્મી યોજનામાં અત્યારે 10 અને 12 વિદ્યાર્થીનીઓનો લગભગ 5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને નવું સત્ર ચાલુ થયા પછી ધોરણ 9 અને 11 વિદ્યાર્થીનીઓનું રજીસ્ટ્રેશન થશે અને આ સંખ્યા લગભગ ડબલ જેવી થશે. એટલે તમામ દીકરીઓને 9 થી તે ધોરણ 12 સુધી 50,000 રૂપિયા જેવી રકમની માતબર સહાય આ દીકરીઓને એના શિક્ષણ માટે મળશે. અને સાથે નમો સરસ્વતી યોજના 11 અને 12 ધોરણની અંદર વિજ્ઞાન પ્રવાહ માટે એને પ્રોત્સાહન આપવા માટે દીકરા દીકરીઓ બંનેને જે 25,000 રૂપિયા આપવાની જે યોજના છે એની પણ શરૂઆત કરવામાં આવશે ચાલુ વર્ષથી જ. અને સાથે દીકરીઓને આ બંને યોજનાઓનો લાભ મળવાનો છે.